અરવલ્લી જિલ્લામાં 6000થી વધુ હેક્ટર જમીનમાં ખેડૂતોએ મકાઈના પાકનું વાવેતર કરેલું, પણ અચાનક વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણ સર્જાતા મકાઈના પાકમાં ઈયળ નામનો રોગ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અરવલ્લીમાં 6000થી વધુ હેક્ટર જમીનમાં મકાઈની વાવણી થઈ છે, જ્યાં ખાસ કરીને મોડાસા તાલુકામાં સૌથી વધુ મકાઈના પાકની ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવી છે, જ્યાં વાતાવરણમાં અચાનક થયેલા ફેરફારના કારણે મકાઈમાં પાન ખાવ નામની ઈયળ પડતા ખેડૂતો ત્રસ્ત બન્યા છે. મકાઈના ડુંડામાં એટલે કે ડુંડમાં છુપાઈ રહેલી આ ઈયળ પાકનો સફાયો કરે છે, જ્યાં મકાઈના પાકનો વિકાસ પણ અટકાવી દે છે. મોડાસા તાલુકાના બામનવાડ ગામના ખેડૂતોએ રવિ પાકની સિઝન દરમિયાન મોટી માત્રામાં ખેડૂતોએ મકાઈની વાવણી કરી છે. મકાઈની વાવણી થયા અને હજુ તો 40-50 દિવસ વીત્યો છે, ત્યારે મકાઈના નવા ફૂટી રહેલા ડુંડા એટલે કે ડુંખમાં છુપાઈ રહેલી પાનખાવ ઈયળ પાકનો સફાયો કરતી હોવાથી ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેડૂતોનું કહેવું છે કે મકાઈના ડુંડામાં છુપાઈ રહેલી ઈયળ રાતોરાત પાકનો સફાયો કરતી હોય છે અને ખેડૂતોનો મકાઈનો છોડ નિષ્ફળ જતો હોય છે. ત્યારે હવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે ખેડૂતોની માંગ છે કે ખેતીવાડી વિભાગ દ્વારા રોગ માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે, જેથી ખેડૂતોનો પાક બચાવી શકાય. હું એક નાનો સીમાંત ખેડૂત છું અને મેં મકાઈ વાવેલી છે 5-1 વીઘામાં, જેની અંદર ગુંગળીની ઈયર આ વાદળછાયા વાતાવરણ માવઠાને લઈને આવેલી છે. હાલ જબરદસ્ત ખર્ચો કરવા છતાં પણ એનું રિઝલ્ટ મળતું નથી. અત્યાર સુધીમાં 10-15 હજાર રૂપિયા ખર્ચો થઈ ચૂક્યો છે. અને બીજી બાજુ વીજળીની એક સમસ્યા છે કે જે રાત્રે વીજળી 12:30 થી 8 એટલે વીજળીની પણ સમસ્યા છે. રાતે મકાઈની અંદર પાણી વારવા જવાતું નથી. ખેડૂત બધી બાજુ લાચાર છે અને દરેક બાબતે એને તકલીફ હોય છે. તો આ મીડિયા માધ્યમથી અમે સરકારને વિનંતી કરીએ કે આ બાબતે કંઈક વિચારવું. ઓળણ ગામનો વતની છું, મેં 5 વીઘામાં મકાઈનું વાવેતર કર્યું છે, પણ માવઠાના આપણે વાદળાના કારણે અંદર ઈયરનો ઉપડતો એટલું બધું છે કે મતલબ 2 વાર દવાનો છંટકાવ કરવાથી પણ રિઝલ્ટ પડ્યું નથી. બરાબર છે, 10-15 હજાર જેવો ખર્ચો થયો છે અને એક બાજુ લાઇટની સમસ્યા એવી છે, મતલબ અમારા દિવસનું લાઇટ નથી, મતલબ મકાઈમાં 50% જેવી નુકસાની તો છે.